બારડોલીના ખોડિયારનગર કેશરકુંજ સોસાયટીના બિલ્ડરે કમ્પાઉન્ડ વોલ તોડી પડતા વિવાદ ઉભો થવા પામ્યો છે. સુરત ખાતે રહેતા બારડોલીમાં ખોડિયારનગર અને કેશરકુંજ નામે સોસાયટી બનાવી હતી. જોકે બિલ્ડરના પુત્ર દ્વારા સોસાયટીની ફરતે બનાવવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ કોઈ કારણસર જેસીબી મશીન વડે તોડી નખાતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે બિલ્ડરના પુત્ર દ્વારા દિવાલ તોડી નખાતા સોસાયટીના 1200થી વધુ હોલ્ડરોએ બિલ્ડર પુત્ર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. હું જિજ્ઞાબેન પટેલ આજે બપોરે અમારી જાણ બહાર સોસાયટીની કમ્પાઉન્ડ વોલ બિલ્ડરના માણસોએ તોડી નાખી છે અને અમારી પાસે દસ્તાવેજ માંગે છે. તો શું અમને 2011-12માં દસ્તાવેજ વગર મકાન આપ્યા અને તેની સાથે આ દિવાલો પણ અમે જોઈને મકાન લીધા હતા અને આજે ધમકીથી આ દિવાલો તોડી નાખી અને દસ્તાવેજ માંગે છે, તો દસ્તાવેજ વગર કોઈ મકાન નહીં આપે અને કોઈ ખરીદે પણ નહીં, બરાબર? તો આવું નુકસાન અમને સુતેલા હોઈને કરવામાં આવે છે, તો આ રોજના ત્રાસથી અમે ત્રાસી ગયા છે, તો એનું કંઈક ગટ્ટું કરો અને બિલ્ડરને અને જે લાગતા વળગતા એના સાથીઓને સજા આપો કે અમારું નુકસાન ભરપાઈ કરવાની. સોસાયટી બારડોલી ખાતે જય કેસરપુર રેસિડેન્સીનો પ્રમુખ છું રાકેશ ગાંધી. અમારા સોસાયટીના બિલ્ડર અને ડેવલોપર નીતિનભાઈ રાણા, એમણે ખૂબ ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા છે. અમે છેલ્લા 4 વર્ષથી સરકારના વિવિધ વિભાગોમાં ફરિયાદોનો મારો ચલાવેલો છે. નગર નિયોજકના બોગ્ગસ સહી સિક્કા, પૂરકો જેવી કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાના બોગ્ગસ NOC, કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામો, આ સામે જે બિલ્ડિંગ છે એ કોમન પ્લોટ વત્તા બારડોલી નગરપાલિકાના TP3ના સૂચિત પ્લાનનો NSCનો પ્લોટ છે તેની અંદર બાંધકામ, આ બધી જ વસ્તુ પ્રાંત સાહેબની નિગરાની હેઠળ પુરવાર થયેલું છે. બારડોલી પોલીસને પણ અમે ફરિયાદો આપી છે. આજે April 2018માં બારડોલી પોલીસને ફરિયાદ આપેલી, April 2017માં આની તપાસ થઈ પ્રાંત અધિકારીના વડપણ હેઠળ, અને આ તમામ ગુનાઓ પુરવાર થયા છે. છતાં પણ બારડોલી પોલીસ આ બિલ્ડર વિરુદ્ધ એક પણ પગલું લેતા નથી અને દિવસે દિવસે આ બિલ્ડર ફાટીને ઢુંવાણે જાય છે અને સોસાયટીની અંદર એક ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. આથી 4 દિવસ પહેલાં અમારા કોમન પ્લોટમાં અમે સૂચનાના જે બોર્ડ મારેલા હતા તે બોર્ડો તોડી નાખ્યા, એના ફોટા સહિત અમે બારડોલી પોલીસને ફરિયાદ આપી અને ત્યારે રૂબરૂ પણ એમને અમે મૂકી કીધું કે તમે જો અત્યારે પગલાં નહીં લેશો તો એની હિંમત હજુ વધશે અને કાલે અમને મોટું નુકસાન કરી શકશે. છતાં કોઈ બારડોલી પોલીસ તરફથી પગલાં લેવામાં ન આવતા આજ રોજ બપોરના સમયે જ્યારે લોકો સૂતા હોય અને ભાઈઓ કામ ધંધે ગયા હોય એનો લાભ લઈ અને સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી પ્રોટેક્શન વોલ, કે જે બિલ્ડરે પોતાના બ્રાઉઝરમાં પણ લખેલી છે કે કમ્પાઉન્ડ વોલ મારે બનાવીને આપવાની છે, તે કમ્પાઉન્ડ વોલ JCBથી લાવીને તોડી નાખી છે અને ખૂબ મોટું નુકસાન કર્યું છે અને નહેરને લગતો આ રસ્તો છે. અમારી સોસાયટી અત્યારે અસુરક્ષિત થઈ છે અને સોસાયટીમાં ભયંકર ભયનું વાતાવરણ ઊભું થયું છે. બીજું કે જે એ બિલ્ડર અત્યારે એવું સ્ટેટમેન્ટ આપે છે કે આ મારે પોતાને બનાવેલી દિવાલ છે, તો એ બાબતમાં મારે એટલું જણાવવાનું છે કે આ 40 નંબરનો સર્વે નંબર જેનામાં અમે મંદિર બનાવેલું, અમારો કોમન પ્લોટ છે સહિયાર વપરાશનો, એ પોતે કોર્ટમાં ગયા છે તો નીચલી અદાલતે સ્ટે નથી આપ્યો, સિવિલ કોર્ટે પણ સ્ટે નથી આપ્યો અને હાઈકોર્ટે પણ એના નીચેના હુકમને માન્ય રાખેલો છે. તો જ્યારે કોર્ટે પણ નૈતિક રીતે સ્વીકાર્યું છે આ કે સોસાયટીનો કોમન પ્લોટ છે, તે કોમન પ્લોટની દિવાલ તોડી છે અને અમારું જે મંદિર છે એ મંદિરની પણ દિવાલ તોડી અને અમારી ધાર્મિક લાગણી દુભાવી છે, અને બારડોલી પોલીસ અમને એમ કહે છે કે આ JCB છોડી દેવ. અમારું કહેવું છે કે આ JCBએ નુકસાન કરેલું છે, એ JCBએ મુદ્દા માલ છે, એ JCBને તમારે કબજામાં લેવી પડે અને જે બિલ્ડર ફાટીને ઢુમાડે ગયા છે, આજે સોસાયટીમાં બહેનો ભાઈઓ અને દીકરા દીકરીઓ પણ ભયના વાતાવરણ હેઠળ જીવે છે, હાલમાં અલુણા આવી રહ્યા છે. આ જ કોમન પ્લોટની અંદર અમે અમારી દીકરીઓ અલુણામાં હિંચકા ગાઈ શકે, લપસણી કરી શકે એના માટે આયોજન કરી અને 1000 ફૂટની અંદર અમે સિમેન્ટના થાંભલા નાખી અને એની સિક્યુરિટી કરી અને શુક્રવારે અમે એનું આયોજન કરી રહેલા હતા. તો અમારી સોસાયટીના બાળકો પણ ન રમે એવા એના માટે થાંભલા બનાવીને JCBથી તોડીને ઉખાડીને ફાંકીને અમારું નુકસાન કરેલું છે. તો અમારી એટલી રિક્વેસ્ટ છે સત્તાધારીઓને કે 4 વર્ષથી પુરવાર થયેલું છે, સરકારી ગુના બને છે, નગર નિયોજકના ખોટા સહી સિક્કા થયેલા છે, બારડોલી નગરપાલિકાના TP3 સૂચિત એમાં
10 માળનું બિલ્ડિંગ બન્યું છે, અમારા કોમન પ્લોટમાં 10 માળનું બિલ્ડિંગ બન્યું છે, એ વેચવા માટે નગરપાલિકાને વિકાસ પરવાનગી નંબર 21 બોગસ ઊભી કરવામાં આવી છે અને આ બાબતે પણ બારડોલી પોલીસમાં એક FIR થઈ છે, છતાં પણ કયા કારણોસર આ બિલ્ડરને વિવિધ વિભાગના અધિકારીઓ છાવરે છે અને અમારી ધરપકડ કરવાની ધમકી આપે છે એ અમને સમજમાં નથી આવતું. અને હાલમાં પણ બિલ્ડર અને એમનો છોકરો સ્મિત રાણા અહીંયા આવી અને અમારા 200 જણાને ધમકી આપી ગયા છે કે હું તમારી વિરુદ્ધ એટ્રોસિટી કરું છું. આ એટ્રોસિટીની ધમકી આપીને અહીંથી ગયા છે તો અમારે સરકારને અને વિવિધ વિભાગના જવાબદાર વ્યક્તિ કલેક્ટર શ્રી ધવલભાઈ પટેલને પણ લોક દરબારની અંદર મેં આ તમામ માહિતીથી માહિતગાર કરેલા છે, છતાં પણ એમના તરફથી કોઈ પગલો લેવામાં આવેલ નથી અને આ બિલ્ડિંગને પણ બચાવવામાં આવે છે. તો દરેક વિભાગના અધિકારીઓને વિનંતી છે, 250 કુટુંબ રહી છે, 1200 વ્યક્તિ રહી છે, એની વેદનાને સમજો. આજે હુડકોનું દેવું એણે ભરપાઈ નથી કર્યું કેન્દ્ર સરકારની, 12 કરોડનો બોજો અમારી સોસાયટીના લોકોના માથા પર આવ્યો છે. સોસાયટીમાં મકાન વેચવું હોય તો અમારે હુડકોની મંજૂરી લેવી પડે તો હુડકોની મંજૂરી માંગતા હુડકોએ અમને ધમકી આપી છે કે આ મિલકત તમારી નથી, અગર તમે એને વેચશો તો તમારા પર ફોજદારી અને દીવાની અદાલતમાં સિવિલ મેટર કરવામાં આવશે. તો અમે જે લોન લીધી નથી, જે લોન બિલ્ડરે લીધી છે, તે મકાન વેચવા માટે પણ અમે વેચી નથી શકતા, આટલી મજબૂરી છે અમારી, પણ અમારી મજબૂરી કોઈ સાંભળતું નથી. તો આ તમારા માધ્યમથી લાગતા વળગતા વિભાગના અધિકારીઓને અમારી લાગણી પહોંચે એવી વિનંતી અને તમામને અમારી આગ્રહભરી વિનંતી છે કે આ માણસને કાબૂમાં લો. પોતે SC સમાજને બિલોંગ કરે છે, એનો કાયદાનો લાભ લઈ અને સોસાયટીના લોકોને ધમકી પણ આપે છે એટ્રોસિટીની.